આ વિડીયોમાં આપણે વિસ્ટન બ્રિજનો અભ્યાસ કરીશું. આકૃતિમાં દર્શાવેલ પરિપથ છે એને વિસ્ટન બ્રિજથી ઓળખવામાં આવે છે. આ પરિપથની અંદર ચાર શિરોબિંદુઓ એ બી સી અને ડી વચ્ચે ચાર અવરોધો જોડેલા હોય છે, R1, R2, R3 અને R4. આ ચાર શિરોબિંદુની વચ્ચે બે શિરોબિંદુઓ એ અને સીની વચ્ચે બેટરી જોડેલી હોય છે અને તેને બેટરી ભૂજથી ઓળખવામાં આવે છે. વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શૂન્ય લેવામાં આવે છે. આવા વિદ્યુત કોષને આપણે આદર્શ વિદ્યુત કોષથી ઓળખી શકીએ. તેમજ શિરોબિંદુ બી અને ડીની વચ્ચે ગેલોનોમીટર જોડેલું હોય છે અને આ શિરોબિંદુઓની જે શાખા છે એને ગેલોનોમીટર ભૂજથી ઓળખવામાં આવે છે. વિસ્ટન બ્રિજનો ઉપયોગ સામાન્ય રીતે અજ્ઞાત અવરોધનું મૂલ્ય જાણવા માટે થાય છે. અજ્ઞાત અવરોધનું મૂલ્ય જાણવા માટે સૌપ્રથમ આપણે સૂત્ર મેળવવું પડે. આ સૂત્ર મેળવવા માટે સમતુલ્ય સ્થિતિમાં રહેલા વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે. સંતુલિત વિસ્ટન બ્રિજ એ વિસ્ટન બ્રિજની એક અગત્યની સ્થિતિ છે. સૌપ્રથમ આપણે એ જોઈ લઈ કે સંતુલિત વિસ્ટન બ્રિજ કોને કહેવાય. વિસ્ટન બ્રિજમાં જ્યારે બી બિંદુ અને ડી બિંદુનું સ્થિતિમાન સમાન થઈ જાય ત્યારે ગેલોનોમીટરમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શૂન્ય હોય છે. આ સ્થિતિ છે એને વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં છે એમ કહેવાય. અને જ્યારે વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં હોય ત્યારે જ સૂત્ર મેળવવાનું હોય. હવે સંતુલિત સ્થિતિમાં રહેલા વિસ્ટન બ્રિજ માટે સૌપ્રથમ આપણે વિદ્યુત પ્રવાહનું વિભાજન દર્શાવી દઈએ. બેટરીમાંથી નીકળતો પ્રવાહ I એ બિંદુ પાસે પહોંચે ત્યારે એને બે માર્ક પડે છે, એટલે બે પ્રવાહની અંદર એનું વિભાજન થઈ જાય છે. A થી D તરફ I1 જેટલો પ્રવાહ અને A થી B તરફ I2 જેટલો પ્રવાહ. હવે આ I2 જેટલો પ્રવાહ છે જ્યારે B પાસે પહોંચે છે ત્યારે B થી D તરફ કોઈ પ્રવાહ વહેતો નથી, એનો મતલબ આ I2 પ્રવાહ છે એ બધો B થી C તરફ વહેશે. તેવી જ રીતે જે પ્રવાહ A થી D તરફ આવ્યો I1 એ પણ ડી થી બી તરફ કોઈ ભાગ પડતો નથી પ્રવાહનો, કારણ કે ગેલોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 છે, એટલે બધો જ I1 પ્રવાહ ડી થી સી તરફ જશે. આમ એ થી ડી અને ડી થી સી શ્રેણીમાં એક જ વિદ્યુત પ્રવાહ બતાવે છે I1, અને તેવી જ રીતે એ થી બી અને બી થી સી વિદ્યુત પ્રવાહ I2 છે. હવે આપણે સંતુલિત સ્થિતિમાં રહેલા વિસ્ટન બ્રિજ માટે અજ્ઞાત અવરોધ શોધવાનું સૂત્ર મેળવીશું. આ માટે સૌપ્રથમ લૂપ એ બી ડી એ એટલે કે એ બી ડી એ ને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ તો એ થી બી તરફ જવામાં આવે તો વિદ્યુત પ્રવાહ સાથે આવે છે, એટલે માઇનસ આવશે વિદ્યુત સ્થિતિમાન I2 × R2 જેટલું. પછી બી થી ડી કોઈ પ્રવાહ વહેતો નથી એટલે વિદ્યુત સ્થિતિમાનમાં કંઈ ફેર નહીં પડે. ત્યાર પછી ડી થી એ તરફ જવામાં આવે તો વિદ્યુત પ્રવાહ સામો મળે છે, એટલા માટે આપણને ત્યાં વિદ્યુત સ્થિતિમાન પ્લસ લેવાનું થશે I1 × R1 જેટલું. હવે આ સૂત્રની અંદર માઇનસ વાળું પદ છે અને બરાબરની જમણી બાજુ લઈ જવામાં આવે તો પ્લસ થઈ જાય, એટલે કે I1 R1 = I2 R2 સમીકરણ નંબર 1. ત્યાર પછી લૂપ BCDB એટલે કે લૂપ BCDB ને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડવામાં આવે તો સૌપ્રથમ બી થી સી તરફ જઈએ તો વિદ્યુત પ્રવાહ આપણી સાથે આવે છે, એટલે વિદ્યુત સ્થિતિમાન માઇનસ થશે I2 અને R4ના ગુણાકાર જેટલું. ત્યારબાદ સી થી ડી તરફ જવામાં આવે તો પ્રવાહ આપણને સામો મળે છે, એટલે વિદ્યુત સ્થિતિમાન પ્લસ થશે I1 અને R3ના ગુણાકાર જેટલું. હવે ડી થી બી તરફ જઈએ તો કોઈ પ્રવાહ વહેતો નથી એટલે વિદ્યુત સ્થિતિમાનમાં કાંઈ ફેર નહીં પડે. શરૂઆત કઈ રીતે ત્યાં પહોંચી ગયા એટલે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય. માઇનસ વાળું પદ છે અને બરાબરની પહેલી બાજુ લઈ જવામાં આવે તો I1 R3 = I2 R4. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 બેયનો ગુણોત્તર લેવામાં આવે તો I1 અને I2 ઉડી જાય, એટલે R1 ના છેદમાં R3 = R2 ના છેદમાં R4.
આ ચાર અવરોધ આર 1, 2, 3, 4 માંથી કોઈ પણ એક અજ્ઞાત અવરોધ હોય છે, બાકીના જ્ઞાત અવરોધ હોય છે. અહીં ધારો કે આપણને R4 અજ્ઞાત અવરોધ આપ્યો હોય તો એને આપણે સૂત્રનો કર્તા બનાવવો પડે. R4 ને સૂત્રનો કર્તા બનાવો તો R4 બરાબર R2 ના છેદમાં R1 ગુણ્યા R3. આમ આ સૂત્રની મદદથી જો આપણી પાસે 3 જ્ઞાત અવરોધ હોય તો તેની મદદથી અજ્ઞાત અવરોધનું મૂલ્ય મેળવી શકીએ છીએ. આ રીતનો ઉપયોગ પ્રેક્ટિકલમાં કરી અને અજ્ઞાત અવરોધ શોધવાનો હોય છે. લેબોરેટરીમાં વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરી અને અજ્ઞાત અવરોધ શોધવા માટે જે પરિપથ બનાવવામાં આવ્યો છે તેને મીટર બ્રિજથી ઓળખવામાં આવે છે. દેખીતી રીતે મીટર બ્રિજનો પરિપથ અને વિસ્ટન બ્રિજનો પરિપથ અલગ અલગ લાગે, પણ હકીકતમાં એવું નથી. આ બંને પરિપથો એક જ છે. વિસ્ટન બ્રિજની અંદર જે 4 શિરોબિંદુઓ હતા ABCD, એ મીટર બ્રિજની અંદર પણ છે ABCD. વિસ્ટન બ્રિજની અંદર શિરોબિંદુ B અને D વચ્ચે ગેલોનોમીટર લગાડેલું હતું, તેવી જ રીતે મીટર બ્રિજમાં પણ B અને D વચ્ચે ગેલોનોમીટર છે. A અને C વચ્ચે બેટરી લગાડેલી હતી. મીટર બ્રિજમાં પણ A અને C વચ્ચે બેટરી અને કોર્ડ જોડેલી છે. ઘણી વખત વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કરવા માટે બેટરીની સાથે રિયોસ્ટેટ પણ જોડવામાં આવે છે, જેથી વિદ્યુત પ્રવાહ છે એનું નિયંત્રણ કરી શકાય. અહીં જે અવરોધ R2 હતો એ R2ની જગ્યાએ અવરોધ R લીધો છે, અને અવરોધ R4 હતો એની જગ્યાએ અવરોધ S લીધો છે. અહીં R1 અને R3 અલગથી લગાડવામાં આવતા નથી, પણ એની જગ્યાએ A અને C વચ્ચે એક 100 સેન્ટીમીટર લંબાઈ એટલે 1 મીટર લંબાઈનો તાર લગાડેલો હોય છે, અને એટલા માટે જ આ પરિપથને મીટર બ્રિજથી ઓળખવામાં આવે છે. હવે જ્યારે આ પરિપથ સંપૂર્ણ જોડી અને પછી એની અંદર તટસ્થ બિંદુ મેળવવામાં આવે, તટસ્થ બિંદુ એટલે કે જ્યારે ગેલોનોમીટરમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શૂન્ય હોય એને આપણે તટસ્થ બિંદુ અથવા તો નલ પોઈન્ટ કહીએ છીએ. આ માટે બી બિંદુ સાથે જે ગેલોનોમીટર જોડેલું હોય એની સાથે એક ધાતુનો સળિયો જોડેલો હોય જેને જોકી કહેવાય. આ જોકી છે એને તાર AC વચ્ચે ફેરવવામાં આવે. હવે કોઈ પણ એક બિંદુ એવું મળશે કે જેથી ગેલોનોમીટરમાં વહેતો પ્રવાહ 0 થાય, જેને નલ પોઈન્ટ અથવા તટસ્થ બિંદુ કહેવાય છે. તટસ્થ બિંદુ મળી જાય પછી A અને D વચ્ચેનો અવરોધ L ઉપરથી નક્કી થાય છે, અને D અને C વચ્ચેનો અવરોધ છે એ 100 - L ઉપરથી નક્કી થાય છે. કારણ કે આખો તાર છે એ 100 સેન્ટીમીટર લંબાઈનો છે, એટલે ધારો કે Aથી D સુધીનું અંતર L હોય તો સ્પષ્ટ છે કે Dથી C સુધીનું અંતર 100 માંથી L બાદ કરો એટલે 100 - L જેટલું થાય. અહીં A અને D વચ્ચેનો અવરોધ R1 અને D અને C વચ્ચેનો અવરોધ R3 શોધવા માટે A અને C વચ્ચેનો જે તાર છે તેનો એકમ લંબાઈ દીઠ અવરોધ RCM હોય અને તાર છે એ એકમ આચ્છેદના ક્ષેત્રફળવાળો હોય તો A અને D વચ્ચે તારનો અવરોધ R1 એ RCM ગુણ્યા L જેટલો થાય, તેમજ D અને C વચ્ચે તારનો અવરોધ R3 એ 100 - L ગુણ્યા RCM જેટલો થાય. હવે વિસ્ટન બ્રિજના સૂત્ર R2 ના છેદમાં R4 બરાબર R1 ના છેદમાં R3 માં આપણે કિંમત મૂકી દઈએ. R2ની જગ્યાએ R4ની જગ્યાએ S, R1ની જગ્યાએ RCM ના ગુણ્યા L અને R3ની જગ્યાએ RCM × 100 - L. RCM ઉડી જાય તો R ના છેદમાં S બરાબર L ના છેદમાં 100 - L. અહીં અજ્ઞાત અવરોધ R છે અને અજ્ઞાત છે એને S વડે લીધો છે, એટલે અજ્ઞાત અવરોધ શોધવો હોય એને સૂત્રનો કર્તા બનાવવાનો. તો અહીં R ને સૂત્રનો કર્તા બનાવીએ તો R બરાબર S L છેદમાં 100 - L. આ સૂત્રની મદદથી પ્રેક્ટિકલમાં અજ્ઞાત અવરોધ શોધી શકીએ. આ માટે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. સૌ પ્રથમ તટસ્થ બિંદુ મેળવવાનું. તટસ્થ બિંદુ મળી જાય એની એક બાજુની લંબાઈને L કહેવાનું, બીજી બાજુની લંબાઈને 100 - L કહેવાનું. જ્ઞાત અવરોધ આપણો જાણીતો હોય, આ ત્રણેય કિંમત મૂકી દેવામાં આવે S, L અને 100 - L, એટલે આપણને અજ્ઞાત અવરોધ છે મળી જાય. અહીં ત્રુટી મિનિમાઇઝ કરવા માટે
બને એટલા વધારે અવલોકન લઈ અને ત્યારબાદ એની સરેરાશ લેવામાં આવે છે. તેમજ છેડાની ત્રુટિ અવગણવા માટે જ્ઞાત અને અજ્ઞાત અવરોધના સ્થાન છે એ બદલાવી અને પ્રેક્ટિકલ રિપીટ કરવામાં આવે, એટલે કે જ્યાં જ્ઞાત અવરોધ જોડેલો હોય ત્યાં અજ્ઞાત અવરોધ લગાડવાનો અને જ્યાં અજ્ઞાત અવરોધ જોડેલો હોય ત્યાં જ્ઞાત અવરોધ જોડવાનો. તેમજ પ્રતિશત ત્રુટિ ઓછી કરવા માટે જે તટસ્થ બિંદુ છે એ લગભગ મધ્યમાં આવે એવી રીતે પ્રેક્ટિકલ કરવામાં આવે તો પ્રતિશત ત્રુટિ ઘટાડી શકાય. 100 સેન્ટીમીટરનો તાર છે એટલે મધ્યમાન સ્થાન 50 સેન્ટીમીટર હોય, એટલે કે એલનું મૂલ્ય જેમ બને એમ 50ની નજીક હોય, 40 થી 60ની વચ્ચે, તો પ્રેક્ટિકલમાં પ્રતિશત ત્રુટિ પણ ઘટાડી શકાય છે. આ રીતે જે સૈદ્ધાંતિક વિસ્ટન બ્રિજ છે એનો મોડિફાઈડ કરી અને પ્રેક્ટિકલમાં ઉપયોગ કરી અજ્ઞાત અવરોધ શોધી શકાય છે.